જેતપુરના દેવકી ગાલોલ ગામે જેટકો કંપની દ્વારા વીજપોલ નાખવાને બદલે ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. પોલ ઊભા કરવા માટે જગ્યાનું જે વળતર આપવું જોઈએ તે પણ પૂરતું આપવામાં આવ્યું નથી. આ મુદ્દે ખેડૂતોએ રામધૂન બોલાવી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામે જેટકો કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. 66 કેવી લાઈન નાખવા માટે જેટકો કંપની દ્વારા કેટલાક લોકોને લાભ કરાવવા માટે લાઈનનો જે નકશા મુજબનો માર્ગ હતો તે બદલીને 9 કિલોમીટર લંબાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેડૂતોને જગ્યાનું પૂરતું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. તેમજ જેટકો કંપની દ્વારા પોલીસને સાથે રાખી અને વીજપોલ ઊભા કરવાની કામગીરી કરવામાં આવી છે. આથી ખેડૂતોએ પોતાના ખેતરમાં રામધૂન બોલાવી અને જેટકો કંપની સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ એ કર્યો છે કે અમે આજ રામધૂન રાખી છે, એનું કારણ એ છે કે અમને જાણ કર્યા વગર આ લોકો અમારા ઊભા પાકની અંદર કપાસ અમારો ઉપાડી અને નુકસાની કરી ખાડા કરી લાઈન ઊભી કરવા માગે છે, વાહન નાખશું. તો એટલે અમે એને કીધું ભાઈ કે અમને આ મોલ લેવા દો. તો એ કે મોલ લેવાનો થતો નથી, હજી અમારા આમાં ટ્રેક્ટરને બધું હાલ છે. અને રામધૂન અમે એટલે રાખી કે અમારું કોઈ સરકાર નથી સાંભળતી, ઉપરથી અમારે આ વરસાદ કમોસમી વરસાદની હિસાબે એવડી નુકસાની થઈ છે, એની માથે અમારે આ નુકસાની થઈ. એટલે અમારે તો હવે કાંઈ વસ્તુ અમારે ખાવાનું પણ નથી રહ્યું એવી પોઝિશન આ લોકોએ કરી દીધી છે. અને આ બેરી સરકાર અમારું કોઈ સાંભળતી નથી, બધે રજૂઆત કરી છે. તમારી માંગ શું? અમારી માંગ એ છે કે અમને આ સરકારે કીધેલું છે કે 4 ગણી જંત્રીની વળતર આપવું ખેડૂતને કોઈ પણને. તો આ લોકો એમ નથી કહેતા કે અમને એમ કહે છે કે અમે દઈ લઈ લ્યો તમે વળતર અને બળજબરીપૂર્વક પોલીસ પ્રોટેક્શન માગીને અને લાઈન ઊભી કરવા માગે છે. દેવકી ગાલોલથી ખેજડીયાની જે લાઈન નાખવામાં આવી રહી 66 કેવીની અંદર ખેડૂતની સામે અન્યાય થઈ રહ્યો છે અને તમામ ખેડૂતો દ્વારા આનો વર્ષ દિવસે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પૂરું વળતર આપવા માટેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, પણ વિરોધનો કોઈ જવાબ આપતું નથી. કલેક્ટર પાસે ખેડૂતો મળવા જાય તો ખેડૂત આગેવાનોને બહાર બેસાડવામાં આવે છે અને ખેડૂતો પાસે સમજૂતી કરાવવામાં આવે છે. આવા આવા વિરોધ થાય છે. જેટકો દ્વારા ખુલ્લેઆમ આ નિયમોનું ભંગ થાય છે. હવે પહેલી વખત જ્યારે લાઈનનું સર્વે થયું અને લાઈનનો નકશો પણ બની ગયેલો છે, મારી પાસે આરટીઆઈ કરીને માગણી કરેલી હતી, નકશો પણ છે. એ લાઈનની અંદર 6 કિલોમીટરમાં ગામથી સીધી લાઈન નખાતી હતી અને એમાં અમુક ખેડૂત આગેવાનોના એટલે અમુક નેતાઓના ખેતર આવતા હતા અને ગામના આગેવાનોના ખેતર આવતા હતા, એટલે લાઈન આખી ફેરવી અને નાના નાના ખેડૂતના ખેતરમાં જ લાઈન દોડવામાં આવી છે. અને આજે ખેડૂતો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો તો પોલીસ પ્રોટેક્શન લઈ અને જેટકો ઓર આવેલા છે, પણ ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે એનો વિરોધ કરે છે. અત્યારે રામધૂન ખેડૂત કપાસમાં બી રામધૂન બોલાવે છે અને વિરોધ કરે છે, તેમ પણ આ લોકો સમજતા નથી. આખે આખું ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થાય છે તમામ અમે એને મુદ્દા હોય લખીને આપ્યું, પણ છતાં કોઈ સમજતું નથી. અને આજે વિકાસના નામે ખેડૂતનો ભોગ લેવાઈ રહ્યો છે. જેટકો કંપની દ્વારા 66 કેવીની લાઈન માટે વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી. તેમજ વીજપોલની કામગીરીને કારણે પાકને પણ નુકસાન થયું હતું. આથી નારાજ થયેલા ખેડૂતોએ જેટકો કંપની સામે મોરચો માંડ્યો છે. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.